ભરૂચ લોકસભા બેઠકને લઈ દિવસે ને દિવસે ચર્ચાનું બજાર ગરમ થતું રહ્યું છે ત્યારે ટાઈમ્સ ઓફ ગુજરાત પણ લગભગ એક મહિનાની આસપાસથી ગ્રાઉન્ડ રિપોર્ટ કરી સત્યતા જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે આખરે ગઠબંધન થવાનું છે કે નથી થવાનું તારીખ બાવીસ ફેબ્રુઆરીના રોજ જ્યારે રેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી તરફથી જાહેર થયેલા ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા ગુવાનદેવ ટેમ્પલથી શરૂ થઈ ત્યારે એવા સમાચાર પણ વહેતા થયા કે રાહુલ ગાંધી આમ આદમી પાર્ટીને ભરૂચ બેઠક આપવા માટે હાલ તૈયાર નથી લાગી રહ્યા ત્યારે એવી પણ જાણકારી મળી રહી છે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે આજના રોજ એટલે કે સાડા અગિયાર વાગ્યાની આસપાસ એક પત્રકાર પરિષદ યોજાવાની છે દિલ્હી ખાતે એઆઈસીસી એઆઈસીસી ખાતે પત્રકાર પરિષદ યોજાશે અને તેમાં નિર્ણય જાહેર કરવામાં આવશે કે આખરે આ ભરૂચ બેઠક પર શું થવાનું છે અમે હાલ ભરૂચ બેઠકની ઉપર જ છે અને અહીંયાથી જ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે કોને ટિકિટ મળશે નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિત બોરા ભરૂચ બેઠક લાંબા સમયથી આ બેઠકનું રાજકારણ ગરમાયું છે રાષ્ટ્રીય મીડિયા પણ આ બેઠક ને લઈ ચર્ચા કરી રહ્યું છે એક તરફ કોંગ્રેસ કહી રહ્યું છે કે આ અમારી ઇમોશનલ બેઠક છે કારણ કે સ્વર્ગસ્થ અહેમદ પટેલ ની આ બેઠક છે કે જેની ઉપર અહેમદ પટેલે લગભગ વર્ષ કર્યું છે છે અને કોંગ્રેસ કહી રહી કે જો આ બેઠક અમને ના મળી તો અમારા હાથમાં કશું જ નહીં આવે ખાસ કરીને ભરૂચ કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે કે મુમતાઝ પટેલ અથવા ફૈસલ પટેલ ગમે તેને મેન્ડેટ આપો પરંતુ ટિકિટ તો કોંગ્રેસની પાસે જ રહેવી જોઈએ ગઠબંધનમાં જવાનું થાય કે ના જવાનું થાય પરંતુ આમ આદમી પાર્ટીએ તો તારીખ પાર્ટી જાન્યુઆરીના રોજ ચૈતર વસાવાના ઉમેદવારી જાહેરાત પણ કરી દીધી હતી અને તે બાદ બાર ફેબ્રુઆરીએ સંદીપ પાઠકે પત્રકાર પરિષદ કરી તે નામ પર મોહર પણ મારી દીધી સાથે સાથે સંદીપ પાઠકે એવું કહ્યું કે કોંગ્રેસ આ બેઠક પર દાવો ખોટો કરી રહી છે કારણ કે અહેમદ પટેલની બેઠક છે જ નહીં ના કોંગ્રેસની બેઠક છે તેમને આંકડાકીય માહિતી આપતા કહ્યું કે ઓગણીસો ચાલીસ વર્ષ જેટલો સમય વીતી ગયો છે પરંતુ કોંગ્રેસ આ બેઠક પર જીતવામાં રહી છે ત્યારે કોંગ્રેસને આ બેઠક પર આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવો જોઈએ બાદ સંદીપ પાઠકના પુતલાનું દહન પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું ભરૂચ સભા બેઠકની ઉપર ત્યારે આજે જયારે અમે ભરૂચ બેઠકની ઉપર જ છીએ ત્યારે અમને આવા સમાચાર મળી રહ્યા છે કે આ બેઠક ઉપર ગઠબંધન થશે કે નહીં થાય તેને લઈ સાડા અગિયાર વાગ્યાની આસપાસ એક પત્રકાર પરિષદ યોજાવાની છે આ પત્રકાર પરિષદ ની અંદર મામલો સ્પષ્ટ થઈ શકે છે અથવા ગૂંચવાઈ પણ શકે છે ભરૂચ કોંગ્રેસના નેતાઓ સાથે જયારે અમે વાત કરી ત્યારે તેમનું એવું કહેવું છે કે જો કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ના બેઠક પર કરે છે તો પૂર્ણ વિરોધ કરવામાં આવશે પ્રદેશ કાર્યાલય પણ જઈશું અને દિલ્હી પણ જવામાં આવશે સાથે તેમનું કહેવું છે કે જો ભરૂચ બેઠક પર કોંગ્રેસે ગઠબંધન કર્યું તો કોંગ્રેસનો ભરૂચમાંથી સફાયો થવાનો કોઈ કોઈ નહીં રોકી શકે ત્યારે હવે જોવાનું છે સાડા અગિયાર વાગ્યાનો ઇંતજાર કરવાનો છે આપણે બધાએ અને જોવાનું છે કે આવનારા સમયની અંદર ગઠબંધન થાય છે કે કેમ અને કોંગ્રેસના નેતાઓ જો ગઠબંધન થાય તો પછી કઈ પરિસ્થિતિમાં મુકાય છે નજીક જ છે મેં તેમની ચૈતર પણ અમારી નજીક છે કોંગ્રેસ પણ અમારી નજીક છે અને બીજેપી પણ અમારી નજીક છે વચ્ચે ઉભેલા છે મેં ભરૂચની ભરૂચ ની વચ્ચે વચ્ચે છે જે પણ કોઈ નિર્ણય આવે છે તમને અવગત કરાવતા રહીશું કેમેરા પર્સન શેજાદ શેખ સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ભરૂચ